નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સોની ચેનલ લર્ન વિથ તો દોસ્તો આજના આપણે વિગતવાર સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ ધોરણ બાર ની આગામી માર્ચ બે હજાર બાવીસ ની પરીક્ષા માટે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અર્થાત બી એ વિષયની ત્રીસ ટકા હેતુલક્ષી અને સિત્તેર ટકા વર્ણનાત્મક અભ્યાસક્રમ આધારિત પ્રકરણ અને વિભાગ મુજબના ગુણભાર દર્શાવતી બ્લુપ્રિન્ટની જ્યાં દોસ્તો કયા પ્રકરણની અંદર કયા વિભાગમાંથી કેટલા ગુણનો પ્રશ્ન પૂછાશે તેની વિગતવાર સમજૂતી આપણે મેળવીશું આની પહેલા દોસ્તો અન્ય ઘણા બધા વિષયોની જે પણ વિભાગ અને પ્રકરણ મુજબના ગુણભાર દર્શાવતી બ્લુપ્રિન્ટ છે તેના વિડીયોઝ આપણે તૈયાર કરેલા છે તમામે તમામ વિડીયોઝ આપણે જોવા મળી જઈશું પર આવેલા આઈ બટન દ્વારા કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા

માટે એક ગુણ મળશે તો કુલ વીસ ગુણ અહિયાંથી જશે વિભાગ એ માટે પ્રશ્ન ક્રમાંક રહેશે વિભાગ એ નો પ્રશ્ન નંબર એક થી વીસ ત્યારબાદ છે દોસ્તો અહીંયા વિભાગ બી જેની અંદર કુલ દસ પ્રશ્નો આપણને આપવામાં આવશે એક એક ગુણના આ ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે એસક્યુ હશે દસ ગુણ અહીંયા આના માટે આપણને મળશે પ્રશ્ન ક્રમાંક આનો રહેશે એકવીસ થી ત્રીસ વિભાગ સીની અંદર આપણને કુલ સત્તર પ્રશ્નો આપવામાં આવશે અને જનરલ વિકલ્પ અનુસાર સત્તરમાંથી કુલ પણ તેર પ્રશ્નો જે ખૂબ જ સારી રીતે આપણને આવડતા હોય તે પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે પ્રત્યેક પ્રશ્ન માટે અહીંયા બે ગુણ આપણને ફાળવવામાં આવ્યા છે તો અહીંયા મળી જશે આપણને છવ્વીસ ગુણ પ્રશ્ન ક્રમાંક રહેશે એકત્રીસથી સુડતાલીસ વિભાગ ડી આવશે દોસ્તો જેની અંદર કુલ બાર પ્રશ્નો આપણને આપેલા હશે આવશે જનરલ વિકલ્પના અનુસાર બાર માંથી કુલ પણ આઠ પ્રશ્નો આપણે લખવાના છે પ્રત્યેક પ્રશ્ન માટે ત્રણ ગુણ છે તો કુલ ચોવીસ ગુણ અહીંયા આપણને મળી જશે વિભાગ ડી ની અંદર પ્રશ્ન ક્રમાંક રહેશે અડતાલીસ થી ઓગણસાઠ ત્યારબાદ છે દોસ્તો અહીંયા વિભાગ ઈ જેની અંદર કુલ છ પ્રશ્નો આપેલા હશે અને જનરલ વિકલ્પ અનુસાર છ માંથી કુલ પણ ચાર પ્રશ્નો જે છે તે આપણે અહીંયા અટેમ્પ કરીને આવવાના છે પ્રત્યેક પ્રશ્ન જે છે તે અહીંયા છે પાંચ ગુણનો તો અહીંયા આપણને કુલ ગુણ મળી જશે વીસ વિભાગ ઈ માટે પ્રશ્ન ક્રમાંક રહેશે અહીંયા સાઠ થી પાસઠ તો અહીં દોસ્તો વિભાગ એ થી એ ની અંદર કયા પ્રશ્ન ક્રમાંક ની અંદર કેટલા પ્રશ્નો આપણને કેટલા ગુણ માં પૂછાશે તેની અહીંયા આપણે ચર્ચા કરી આગળ આપણે પ્રકરણ નંબર એક થી 12 ની અંદર કયા પ્રકરણમાં કયા વિભાગની અંદરથી કેટલા ગુણનો પ્રશ્ન પૂછાશે તેની પણ વિગતવાર સમજૂતી મેળવીએ પરંતુ આગળ વધુ તેની પહેલાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એક નંબર નિવેદન કે જો આપ શ્રી આપણી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બે પણ ઓન કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ બારને લગતા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ આગળ પણ આપની મળતા રહે અને આગામી દ્વિતીય પરીક્ષા અને પરીક્ષાની આગિમ છે તે પણ આપણે મૂકવાના છીએ તો ચેનલ ઉપર જોડાવાનું તો એ બિલકુલ પણ ના ભૂલતા સાથે સાથે આ વિડીયો જો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અચૂકતી કરજો કારણ કે દોસ્તો તમારી એક લાઈક મારું ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડી શકે છે વાત કરીએ દોસ્તો અહીંયા પ્રકરણ મુજબના ગુણભારની તો અહીં દોસ્તો સૌપ્રથમ આપણે દર્શાવેલ છે ક્રમ ત્યારબાદ છે પ્રકરણનું નામ ત્યારબાદ છે વિભાગ મુજબ ગુણભાર જ્યાં વિભાગ એ ની અંદર એક ગુણના આપણને એમસીક્યુ પૂછાય છે વિભાગ બી માં એક ગુણના ટૂંક જવાબી પ્રશ્નો પૂછવામાં આવે છે વિભાગ સી ની અંદર બે ગુણના ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ ડી ની અંદર ત્રણ ગુણના ટૂંકા પ્રશ્નો તથા વિભાગ એ ની અંદર પાંચ ગુણના પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે જનરલ વિકલ્પ વિના ગુણભાર અને ત્યારબાદ જનરલ વિકલ્પની સાથેના ગુણભાર જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે સૌથી પહેલું પ્રકરણ છે દોસ્તો અહીંયા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ જ્યાં વિભાગ એની અંદર આપણને ત્રણ એમસીક્યુ પૂછવામાં આવશે એક ગુણના વિભાગ બી માંથી બે પ્રશ્નો આપણને પૂછાશે એક ગુણના સી માંથી બે ગુણના આપણને બે પ્રશ્નો જોવા મળશે તથા વિભાગ ડી માંથી ત્રણ ગુણના આપણને બે પ્રશ્નો જોવા મળશે અને વિભાગ ઈ ની અંદર આની અંદર કંઈ પણ પૂછવાનું નથી તો જનરલ વિકલ્પ વિના ગુણભાર થાય છે આપણા દસ અને જનરલ વિકલ્પની સાથે ગુણભાર થાય છે અહીંયા પંદર પ્રકરણ નંબર એક માટે બીજું પ્રકરણ છે દોસ્તો અહીંયા સંચાલનના સિદ્ધાંતો વિભાગ એ માંથી એક ગુણનો એક એમસીક્યુ વિભાગ બી માંથી કઈ પણ પૂછવા

વિભાગ બી માંથી કંઈ પણ પૂછાવાનો નથી સી માંથી બે ગુણના બે પ્રશ્નો પૂછાશે તથા ડી માંથી કંઈ પણ પૂછાવાનો નથી વિભાગ એમાંથી પાંચ ગુણના બે પ્રશ્નો પૂછાશે તો જનરલ વિકલ્પ વિના ગુણભાર થશે દસ અને જનરલ વિકલ્પની સાથે અહીંયા પંદર પ્રકરણ નંબર પાંચ માટે છઠ્ઠું પ્રકરણ છે દોસ્તો અહીંયા દોરવણી જ્યાં વિભાગ એમાંથી એક ગુણનો એક એમસીક્યુ પૂછાશે વિભાગ બી માંથી કંઈ પણ પૂછવાનો નથી વિભાગ સી માંથી બે ગુણના બે પ્રશ્નો પૂછાશે ડીમાંથી કઈ પણ પૂછવાનો નથી તથા વિભાગ ઈ માંથી પાંચ ગુણના બે પ્રશ્નો પૂછાશે તો જનરલ વિકલ્પ વિના ગુણફાર થશે દસ અને જનરલ વિકલ્પની સાથે ગુણભાર અહીંયા થઈ જશે પંદર પ્રકરણ નંબર છ માટે સાતમો પ્રકરણ છે દોસ્તો અહીંયા અંકુશ જ્યાં વિભાગ એમાંથી

ગુણના બી બે પ્રશ્ન જોવા મળશે એમાંથી અહીંયા કંઈ પણ પૂછવાનું નથી પ્રકરણ નંબર આઠ નવ અને દસ ની અંદર જનરલ વિકલ્પ વિના ગુણભાર થશે નવું અને જનરલ વિકલ્પની સાથે ગુણભાર થઈ જશે અહીંયા બાર પ્રકરણ નંબર દસ માટે અગ્યારમું પ્રકરણ છે ગ્રાહક સુરક્ષા એની અંદર વિભાગ એ માંથી બે એમ પૂછાશે એક એક ગુણના બી માંથી એક ગુણનો એક પ્રશ્ન સી માંથી બે ગુણનો એક પ્રશ્ન અને ડી માંથી ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાશે તથા સાથે જ વિભાગ એ માંથી પાંચ ગુણનો એક પ્રશ્ન પૂછવાનો છે પ્રકરણ નંબર અગિયાર માંથી તો જનરલ વિકલ્પ વિના ગુણવાર છે આઠ અને જનરલ વિકલ્પની સાથે ગુણવાર થઈ જશે અહીંયા તેર છેલ્લું પ્રકરણ છે દોસ્તો અહીંયા ધંધાકીય પર્યાવરણ જેની અંદર વિભાગ એ માંથી એક એક ગુણના બે એમ સી પૂછાશે વિભાગ બી માંથી એક ગુણનો એક પ્રશ્ન સી માંથી બે ગુણનો એક પ્રશ્ન અને ડી માંથી ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાશે વિભાગ કંઈ પણ પૂછવાનું નથી આમ જનરલ વિકલ્પ વિના ગુણવા થશે આઠ અને જનરલ વિકલ્પની સાથે પણ અહીંયા ગુણવા થઈ જશે આઠ પ્રકરણ નંબર બાર માટે આમ તમામે તમામ પ્રકરણ મુજબ અહીંયા જો કુલ ગુણની વાત કરીએ તો વિભાગ એ રહેશે વીસ ગુણનો બી રહેશે દસ ગુણનો સી વિભાગ રહેશે અહીંયા છવ્વીસ ગુણનો ડી વિભાગ રહેશે કુલ ચોવીસ ગુણનો તથા ઈ વિભાગ રહેશે અહીંયા વીસ ગુણનો તો જનરલ વિકલ્પ વિના કુલ અહીંયા પેપર થશે સો ગુણનો અને જનરલ વિકલ્પની સાથે પેપર થશે એકસો ને ત્રીસ ગુણનો એકસો ત્રીસ ગુણના પેપરમાંથી સો ગુણના પ્રશ્નો જે છે તે આપણે અહીંયા અટેમ્પ કરીને આવવાના છે અને આની સાથે જ દોસ્તો ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અર્થાત બીએ કે પછી OCM વિષયનું જે પણ અહીંયા વિભાગ અને પ્રકરણ મુજબના ગુણભાર દર્શાવતી બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સંપૂર્ણ ચર્ચા અહીંયા આપણે કરી લીધી છે આશા રાખું છું કે સમજાવેલી વિગતની અંદર એકદમ બરાબર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને આગામી જે પણ બોર્ડ પરીક્ષાની કે દ્વિતીય પરીક્ષાની તૈયારી છે તે યોગ્ય રણનીતિ સાથે આપ સૌ દોસ્તો અહીંયા કરી શકશો અગાઉ મેં જણાવ્યું કે અન્ય વિષયોની જે પણ બ્લુપ્રિન્ટ છે તેના વિડીઓઝ આપને ઉપર આવેલા આઈ બટન દ્વારા કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની પેલી લિંક્સ દ્વારા જોવા મળી જશે તો તે વિડીઓઝ ની પણ ચૂતની હાળજો હાલ પર દોસ્તો આટલું જ રાખીએ છીએ આપણા આજના આ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે જ વિડીયોને અન્ય તમામ એ તમામ મિત્રો જોડે કરી દેજો શેર અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા મળીએ દોસ્તો જલ્દી જ આ વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ પેપરની બ્લુપ્રિન્ટ સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ